હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો તમે બધા સ્ટડી કરવા માટે ક્યાં આવો છો? સ્કૂલમાં આવો છો, બરાબર ને? બધા પોતપોતાની સ્કૂલમાં આવે છે ને? તમારે એવું છે કે તમારી સોસાયટીના બધા છોકરાઓ તમે બધા એક જ સ્કૂલમાં આવો છો? ના, એવું નથી, બરાબર ને? બધા અલગ અલગ સ્કૂલમાં જાય છે ને, અલગ અલગ. તો તમને બધાને તમારી સ્કૂલનું નામ યાદ છે ને? ઓકે, તો તમે શાળામાં તો આવો છો ને બધા, પણ તમે ગમે તેના ક્લાસમાં બેસી જાઓ છો? ના, તમે તમારા ક્લાસમાં બેસો છો, બરાબર ને? અને તમારી બેન્ચ ઉપર બેસો છો ને? તો તમારા ક્લાસમાં ઘણી બધી વસ્તુઓ છે ને? તો તમે મને જણાવશો કે તમારા ક્લાસમાં કઈ કઈ વસ્તુઓ છે જે તમારા ઘરે છે તે શાળામાં તમારા ક્લાસમાં છે? એવું નથી ને? તો જણાવવું જોઈએ કે તમારા ક્લાસમાં કઈ કઈ વસ્તુઓ છે. યસ, બ્લેક બોર્ડ છે, ગ્રીન બોર્ડ છે, બરાબર ને? પછી ફેન, વેરી ગુડ. પછી બીજું શું છે? યસ, ચોક, વેરી ગુડ. પછી બીજું શું છે? ડસ્ટર, વેરી ગુડ. પછી બીજો આન્સર જણાવો, બસ આટલું જ છે. બેન્ચીસ, ઓકે. નેક્સ્ટ શું આવશે? વિન્ડોઝ છે, વેરી ગુડ. યસ, ડસ્ટબીન, વેરી ગુડ. બુક્સ છે, ડોર છે, વોચ પણ છે, ઓકે. પછી શું છે? બુલેટિન બોર્ડ, ઓકે, વેરી ગુડ. પ્લેટફોર્મ, ઓ વેરી નાઇસ આન્સર. નેક્સ્ટ કબાટ છે, બરાબર ને? અને તમે આવો ત્યારે સ્ટુડન્ટ્સ હોય છે, અને તમને શીખવા માટે કોણ આવે છે? ટીચર, બરાબર ને? આટલી બધી વસ્તુ તમારા ક્લાસમાં હોય છે, બરાબર ને? તો તમે ધારો કે તમે થર્ડ એના ક્લાસમાં બેસો છો, અને થર્ડ બીમાં તમે જાઓ, તો તમે થર્ડ બીના ક્લાસને તમારો ક્લાસ કહેશો? ના, શું કહેશો તમે? કે આ મારો ક્લાસ નથી, બરાબર ને? એવું કહો છો ને? અને તમારો મિત્ર થર્ડ એમાં હોય તો તમે શું કહેશો? કે આ તારો ક્લાસ છે અને આ મારો ક્લાસ છે, બરાબર ને? એવી રીતે પેન્સિલમાં પણ બને છે ને એવું? ધારો કે મારી પાસે એક પેન છે અને તમારા ફ્રેન્ડ પાસે પણ છે, તો તમે તમારી પેન વિશે શું કહેશો? તમારી પેન્સિલ વિશે શું કહેશો? યસ, ધીઝ ઇઝ માય પેન્સિલ. અને ફ્રેન્ડ વિશે શું કહેશો? હું તમને જણાવું કે ધીઝ ઇઝ યોર પેન્સિલ, બરાબર ને? એટલે કે આ મારી પેન છે અને આ તારી પેન છે. તો એ આપણે બોર્ડ ઉપર સમજી લઈએ. આપણે બોર્ડ ઉપર કે ચાર ફ્રેન્ડ્સ છે, બરાબર ને? તો રોશની, રામ, દિવ્યેશ અને સીતા. તો તેમની પાસે કઈ ને કઈ વસ્તુ છે, તો એમાં એ લોકો કઈ રીતે કહે છે તે આપણે જોઈ લઈએ. કે રોશની કહે છે કે આઈ એમ રોશની, ધીઝ ઇઝ માય, શું કહે છે? માય પેન્સિલ. ધીઝ ઇઝ માય પેન્સિલ. હવે રોશની રામ વિશે કહે છે કે યુ આર રામ, એટલે કે તું રામ છે. યુ આર રામ. અને એની પાસે પણ પેન્સિલ છે, તો એના વિશે કહે છે કે ધીસ ઇઝ યોર પેન્સિલ. શું કહે છે? કે ધીસ ઇઝ યોર પેન્સિલ. રામ છે, કહે છે રોશની રામ વિશે કે યુ આર રામ, ધીઝ ઇઝ યોર પેન્સિલ. હવે દિવ્યેસ, કે હી ઇઝ દિવ્યેસ. શું કહે છે? હી ઇઝ દિવ્યેસ. અને એના વિશે કહે છે કે ધીઝ ઇઝ હિઝ પેન્સિલ. શું કહે છે? કે ધીઝ ઇઝ હિઝ પેન્સિલ. એ રીતે સીતા, તો કહે છે કે સી ઇઝ સીતા. શું કહે છે? સી ઇઝ સીતા. ધીઝ ઇઝ હર પેન્સિલ.
monkey. It is a monkey. This is its tail. બરાબર ને? તો તમે એક વસ્તુ જોયું કે જ્યારે આઈ વપરાય છે અને એની પાસે જે વસ્તુ છે તે દર્શાવવા માટે તે શાનો યુઝ કરે છે? માય. એ રીતે યુ હોય તો તેની સાથે તેની વસ્તુ દર્શાવવા માટે શાનો યુઝ થાય? યો. એ રીતે હી હોય તો હી સાથે શાનો યુઝ થશે? હીઝ. એ રીતે સી સાથે હર. અને ઈટ સાથે શાનો યુઝ થશે? ઈટ્સ. બરાબર ને? એ તો ખબર પડી ગઈ ને. આઈ માન, યુ યોર, હી હીઝ, સી હર, ઈટ ઈટ્સ. તો તમે બધા મારી સાથે બોલવાનું રહેશે. આઈ માય, બોલો. આઈ માય. આઈ માય. યુ યોર, યુ યોર, યુ યોર. હી હીઝ, હી હીઝ, હી હીઝ. સી હર, સી હર. ઈટ ઈટ્સ, ઈટ ઈટ્સ. બરાબર ને? તો હવે આપણે આનું એક નાનકડું સોંગ બનાવી જોઈએ. તો તમે બધા ગાઓ છે ને? તો આપણે ગાઈએ. આઈ આઈ માય, આઈ માય, યુ યોર, હી હીટ, સી હીટ, હી સી હર, ઈટ ઈટ્સ, ઈટ ઈટ્સ. સો ફ્રેન્ડ્સ, હવે આપણે સોંગ ગાઈ લઈએ. તો બધાએ ગાવું છે ને સોંગ મારી સાથે? ચાલો તો આપણે ગાઈએ. આઈ માય, આઈ માય, આઈ માય, આઈ માય, યુ યોર, યુ યોર, યુ યોર, હી હીઝ, હી હીઝ, હી હીઝ, હી હીઝ, સી હર, સી હર, સી હર, સી હર, ઈટ ઈટ્સ, ઈટ ઈટ્સ, ઈટ ઈટ્સ. તો યાદ રહી ગયું ને બધાને? ઓકે, તો તમારે બધાએ પણ આ યાદ રાખવાનું છે. જ્યારે પોતાની વસ્તુ હોય તેના વિશે શું યુઝ થાય, બીજાની વસ્તુ હોય તેના માટે શું યુઝ થાય. બરાબર ને? તો સો ફ્રેન્ડ્સ, હવે આપણે નવ શીખીએ. તો બોર્ડ ઉપર તમને શું લખેલું દેખાય છે? રીડ કરો જોઈએ. હેવ અને હેઝ, તેના વિશે તમે બીજા ધોરણમાં શીખી ગયા છો. શીખી ગયા છો ને કે હેઝ નો યુઝ ક્યારે થાય અને હેવ નો ક્યારે યુઝ થાય? ખબર છે ને બધાને? તો ફરી આપણે એકવાર રિમાઇન્ડ કરી લઈએ કે ક્યારે યુઝ થાય. બરાબર ને? હવે ચોક મારી પાસે છે, બરાબર ને? તો એ દર્શાવવા માટે હું શું યુઝ કરી? યસ, આઈ હેવ અ ચોક. શું કહીશ? આઈ હેવ અ ચોક. હવે તમારી પાસે ચોક હોય તો હું શું કહીશ? કે યુ હેવ અ ચોક. બરાબર ને? હવે જો રામ પાસે ચોક હોય તો હું શું કહીશ? યસ, હી હેઝ અ ચોક. એ રીતે સીતા પાસે ચોક હશે તો હું શું કહીશ? યસ, સી હેઝ અ ચોક. બરાબર ને? અને ઈટ, કે વાંદરા પાસે પૂંછડી છે તો એના વિશે શું કહીશ? યસ, ઈટ હેઝ અ ટેલ. અરે વાહ, તમને બધાને તો યાદ જ છે. તો આપણે જોઈ લઈએ કે આઈ સાથે શું આવશે? હેવ. પછી યુ સાથે પણ હેવ. પછી ઈ સાથે હેઝ, સી સાથે હેઝ, અને ઈટ સાથે પણ શું આવશે? હેઝ. યાદ છે ને બધાને? આનું આપણે સોંગ પણ ગાયેલું. યાદ છે ને બધાને? ઓકે, હવે આપણે આ હેવ અને હેઝ વાળી કેટલી ખાલી જગ્યા જોઈશું. સો ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ રહી ગયું કે આઈ યુ સાથે શું આવશે? હેવ. અને હી સી ઈટ સાથે શું આવશે? હેઝ. બરાબર ને? આઈ હેવ અ ચોક, આઈ હેવ અ બાઇસિકલ, આઈ હેવ અ ન્યુ ડ્રેસ. બરાબર ને? પછી યુ હેવ અ ચોક, યુ હેવ અ કંપાસ બોક્સ, યુ હેવ અ ન્યુ બાઇસિકલ. બરાબર ને? એ રીતે રામ હેઝ અ બોલ, સીતા હેઝ અ બેટ, સીતા હેઝ અ ન્યુ બેગ. બરાબર ને? મંકી હેઝ અ ટેલ,
એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક, બરાબર ને? તમને બધાને યાદ છે કે હેવ અને હેઝ નો યુઝ ક્યારે કરવાનો, યાદ છે ને બધાને? તો ફ્રેન્ડ્સ હવે આપણે ખાલી જગ્યા જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝ ઓફ હેવ એન્ડ હેઝ. હેવ અને હેઝ નો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા ફિલ કરવાની છે. તો આપણે જોઈ લઈએ કે આઈ બ્લેન્ક્સ અ બેગ, તો શું આવશે કહો જોઈએ મને? યસ, હેવ. ચલો એ રીતે સેકન્ડ સેન્ટેન્સમાં જોઈ લઈએ, સેકન્ડ ફિલ્મમાં જોઈ લઈએ કે ગીતા બ્લેન્ક્સ અ ડ્રેસ, તો શું આવશે? યસ, હેઝ. ચાલો એ રીતે થર્ડમાં મીના બ્લેન્ક્સ અ બાઇસિકલ, તો શું આવશે કહો જોઈએ મને? હેઝ, વેરી ગુડ. ચાલો એ રીતે ઈટ બ્લેન્ક્સ અ ટેબલ, તો શું આવશે? યસ, હેઝ. ચાલો એ રીતે રાઘવ બ્લેન્ક્સ અ બોલ, શું આવશે? હેવ, સોરી, શું આવશે? હેઝ. એન્ડ લાસ્ટમાં ઈટ બ્લેન્ક્સ હોર્ન્સ, શું આવશે? હેઝ. બરાબર ને? તો તમને બધાને હેવ અને હેઝમાં સમજ પડી ગઈ છે, પડી ગઈ છે ને? તો ફરી મળીશું કંઈક નવું શીખવા માટે. ત્યાં સુધી આવજો એન્ડ બાય બાય.